નમસ્કાર મિત્રો હું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈશું કે જે પ્રશ્નો મેં જાતે કાઢેલા છે અને આ પ્રશ્નો છે એ તમને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા હોય વનરક્ષકની પરીક્ષા હોય પીએસઆઈની પરીક્ષા હોય કે એક્સ વાય જેડ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં તમને ઉપયોગી સાબિત થવાની છે તો વિડીયોને એન્ટ સુધી જોવાનો આગ્રહ રાખજો તો હવે આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે દક્ષિણ ભારતના કયા સ્થળેથી રાખના અવશેષો મળી આવ્યા છે ઓપ્શન 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 એ બી હવા સી કે ડી તો દક્ષિણ ભારતના ખાતેથી આપણને રાખના અવશેષો મળી આવ્યા છે અને આ કુરનુલ ક્યાં આવેલું છે તો હાલ આંધ્રપ્રદેશમાં આવેલું છે આંધ્રપ્રદેશ રાજ્યમાં આ કુરનુલ આવેલું છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ મળી આવેલ છે તો આ તમારા માટે નવો શબ્દ કદાચ હોય તો તમારે જોઈ લેવું કે ધોરણ એક પુરોહિતનું ચિત્ર આપેલું છે બરોબર એની હેઠે આ શબ્દ વાપરેલો છે વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ તો આમાં ઓપ્શન છે ઓપ્શન એ મોહેજો દડો ઓપ્શન બી રોજડી ઓપ્શન સી હડપ્પા કે ઓપ્શન ડી લોથલ તો ભાઈ આપણને મોહેજો દડો ખાતેથી બરોબર બરોબર આપણે એને પુરોહિતની મૂર્તિ કહીએ છીએ અને આપણે બીજું નામ પણ કહી શકીએ છીએ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ મળી આવેલી છે ક્યાંથી મોહેજો દડો ખાતેથી ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ મહાજનપદ અને તેની રાજધાનીની કઈ જોડી અથવા તો જોડીઓ યોગ્ય છે પેલું છે વત્સની કોસાંબી બીજું છે અસમક ની પૌડન્યા ત્રીજું છે મલ્લની કુશીનારા અને ચોથું છે કાશીની અયોધ્યા બરોબર ચોથું ખોટું લાગે છે કારણ કે કાશીની જે છે એ વારાણસી છે છે શું વારાણસી એટલે ચોથું એક ખોટું છે છે તો આમાં શું પૂછ્યું યોગ્ય જોડી પૂછી છે તો એક બે અને ત્રણ યોગ્ય છે તો આમાં એવો ઓપ્શન છે ઓપ્શન નંબર બી માત્ર એક બે અને ત્રણ જોડી સાચી છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર આલાર કલામ કોના ગુરુ હતા ઓપ્શન એ મહાવીર સ્વામી ઓપ્શન બી ગૌતમ બુદ્ધ ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ કે ઓપ્શન ડી સમ્રાટ અશોક તો ભાઈ આલાર કલામ જે છે એ ગૌતમ બુદ્ધના ગુરુ હતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન મુદ્રા રાક્ષસ નાટક કયા વંશની માહિતી આપે છે ઓપ્શન એ મૌર્ય વંશ ઓપ્શન બી ચોલ વંશ ઓપ્શન સી ગુપ્ત વંશ કે ઓપ્શન ડી સોલંકી વંશ તો ભાઈ મુદ્રા રાક્ષસ જે છે એ મૌર્ય વંશની આપણને માહિતી પૂરી પાડે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ તમને આમ પણ પ્રશ્ન પૂછી શકે ભાઈ મુદ્રા રાક્ષસ છે એ કૃતિનો પ્રકાર જણાવો તો શું છે નાટક છે બરોબર આપણને ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન કલિંગ યુદ્ધ કે જે ઈસવીસન પૂર્વે બસો ને માં થયું હતું એ કોની કોની વચ્ચે થયું હતું ઓપ્શન એ અકબર અને હેમુ ઓપ્શન બી સમ્રાટ અશોક અને બિંદુસાર ઓપ્શન સી સમ્રાટ અશોક અને રાજા જયંત કે ઓપ્શન ડી પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી તો બે આ કલિંગનું યુદ્ધ જે છે એ સમ્રાટ અશોક અને રાજા જયંત વચ્ચે થયું હતું અને ક્યારે થયું હતું એ પણ પરીક્ષામાં પૂછાય છે ઈસવીસન પૂર્વે બસો ને માં ત્યારબાદનો પ્રશ્ન છે સાતમો ગુપ્ત વંશના કયા શાસકને સકારીનું બિરુદ મળ્યું હતું તો ભાઈ સકારી તરીકે આપણને આપણે કોને ઓળખીએ છીએ ઓપ્શન એ ચંદ્રગુપ્ત પ્રથમ ઓપ્શન બી ચંદ્રગુપ્ત બીજો ઓપ્શન સી સમુદ્રગુપ્ત કે ઓપ્શન ડી વિષ્ણુગુપ્ત તો ભાઈ સકારીનું બિરુદ આપણે ચંદ્રગુપ્ત બીજો એટલે કે આપણે એને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ એને આપણે સકારીનું બિરુદ આપીએ છીએ કે જેને શકોનું બરોબર અંત કર્યો હતો શકોના અંતિમ રાજાને હરાવીને સકારીનું બિરુદ ધારણ કરેલું ત્યારબાદ છે આઠમો પ્રશ્ન ગુપ્ત વંશના વહીવટી તંત્રમાં હાથીની સેનાના વડાને શું કહેવામાં આવતું કયા નામથી ઓળખવામાં આવતા ઓપ્શન એ મહાપ્રતિહાર ઓપ્શન બી મહાપીલુપતિ ઓપ્શન સી મહાબલાધિકારી કે ઓપ્શન ડી સંધિ વિગ્રહ તો બે હાથીના સેનાના વડાને ગુપ્ત વંશના વહીવટી તંત્રમાં પીલુપતિના નામથી ઓળખવામાં આવતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને મહાપ્રતિહાર કોને કેતા વિદ્યાર્થી મિત્રો તો મહાપ્રતિહાર એને કેતા કે મહેલો અને દ્વારોના જે રક્ષકો છે એના વડાને મહાપ્રતિહાર કહેવામાં આવતા અને મહાબલાધિકૃત કોને કહેવામાં આવતા મહાબલાધિકૃત મુખ્ય સેનાપતિ હતા એને મહાબલાધિકૃત કહેવામાં આવતા અને મહાસધિ વિગ્રહ કોને કહેવામાં આવતા તો વિદેશ મંત્રી જે હતા ગુપ્ત વંશના વહીવટી તંત્રમાં એને મહાસધિ વિગ્રહ કહેવામાં આવતું હતું ત્યારબાદ છે નવમો પ્રશ્ન કોંકણના મોર્યોને હરાવીને કોણે દક્ષિણ પતના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું ઓપ્શન એ હર્ષવર્ધન ઓપ્શન બી પુલકેશી પહેલો કે ઓપ્શન સી પુલકેશી બીજો કે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કોને મળ્યું હતું કોણે ધારણ કર્યું હતું તો પુલકેશી બીજાએ ધારણ કરેલું હતું બરોબર છે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી તમને એમ પણ પૂછે કે ભાઈ દક્ષિણ કોને હરાવીને પુલકેશી બીજાએ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ કરેલું તો કોંકણના મોર્યોને આ પણ પ્રશ્ન ખાસ યાદ રાખજો ત્યારબાદ છે 10મો પ્રશ્ન રાજા કનિક્સ દ્વારા નિર્મિત શાહજી કી ડેરી કે જે ક્યાં આવેલી છે પેશાવરમાં આવેલી છે એ શું છે ઓપ્શન એ મંદિર ઓપ્શન બી મસ્જિદ ઓપ્શન સી ચર્ચ કે ઓપ્શન ત્યારબાદ નો પ્રશ્ન છે અગિયાર મોલંદા વિદ્યાપીઠના કયા મહાન રસાયણ શાસ્ત્રીએ પારાની ભસ્મને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી ઓપ્શન એ સુશ્રુત ઓપ્શન બી ચરક ઓપ્શન સી નાગાર્જુન કે ઓપ્શન ડી બ્રહ્મગુ ગ્રુપ બરોબર આ છે બરોબર આ છે ચરક નાગાર્જુન છે એ બધાય રસાયણ શાસ્ત્રી છે અને બરોબર એ ઔષધિ શાસ્ત્રમાં ખૂબ જ જાણકાર હતા પણ અહીંયા પારાની ભસ્મ તરીકે ઔષધિનો ઉપયોગ કરનાર સૌપ્રથમ હતા એ નાગાર્જુન હતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે બારમો પ્રશ્ન મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર અને સૌરાષ્ટ્રના ખાલી જગ્યા ગામે ઉલ્કા પડવાના કારણે નિર્માણ પામેલું છે ઓપ્શન એ લોનાર અને મહુવા ઓપ્શન બી સાંભર અને ચોટીલા ઓપ્શન સી કોયના અને ધજાળા કે ઓપ્શન ડી ઢેબર અને ધઝાળા તો મહારાષ્ટ્રનું જે છે કોયના સરોવર બરોબર કોયના સરોવર અને સૌરાષ્ટ્રના ગામે પડવાથી એક વિશાળ નિર્માણ થયું અને મહારાષ્ટ્રનું કોઈના સરોવર અને સૌરાષ્ટ્રના ધઝાળા ગામે આ ઉલ્કા પિંડ પડ્યો હતો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે તેરમો પ્રશ્ન જર્મનીનો હોસ્ટ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે ઓપ્શન એ ખંડ ગેડ પર્વત ઓપ્શન બી જ્વાળામુખી પર્વત ઓપ્શન સી ખંડ પર્વત કે ઓપ્શન ડી અવશિષ્ટ પર્વત તો ભાઈ હોસ્ટ પર્વત જે છે ખંડ પર્વત નું ઉદાહરણ છે એટલે આપણો રાઈટ બનશે ઓપ્શન નંબર હોસ્ટ પર્વત આવેલો છે તો જર્મનીમાં આવેલો છે ત્યારબાદ છે ચૌદ મો પ્રશ્ન બે જળ વિસ્તારોને બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટીને શું કહે છે ઓપ્શન એ સમુદ્ર ધુનિ ઓપ્શન બી સંયોગી ભૂમિ ઓપ્શન સી ભૂશીર કે ઓપ્શન ડી અખાત તો બે જળ વિસ્તારોને જે અલગ કરે એવી સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ખાસ ધ્યાન રાખજો આ પ્રશ્નમાં બધા ભૂલ પડે કારણ કે અલગ કરે એટલે આપણે સમુદ્ર ધુની છે બરોબર તો આમાં ખાસ શબ્દ વાંચો અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને જળ વિસ્તારોને બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે તો સમુદ્ર ધુનિ કોને કહેવામાં આવે તો સમુદ્ર ધ્વની એને કહેવામાં આવે કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને સમુદ્ર ધુની કહેવામાં આવે જોડે સમુદ્ર ધુની અને અલગ કોણ કરે સંયોગી ભૂમિ તો ભૂસિર કોને કહેવામાં આવે તો ભૂશીર એને કહેવામાં આવે કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં હોય તો તેને જ્યાં સમુદ્ર રેખા તરીકે આપણે આપણે સંજ્ઞા પણ આપી શકાય એને ભૂશીર કહેવામાં આવે છે એટલે કે ફરતે અહીંયા જળ હોય બરોબર અને અહીંયા એક જમીન અહીંયા જમીન હોય ને એનો નાનો એવો ટુકડો અહીંયા જળમાં આવેલો હોય એને ભૂશીર કહેવામાં આવે છે અને અખાત કોને કહેવામાં આવે ત્રણ બાજુ જમીન હોય અને એક બાજુ પાણી હોય બરોબર આ ગુજરાત નો આ કયો છે કચ્છનો અખાત છે એમાં આ એક સાઈડ પાણી છે આ બીજી સાઈડ પાણી છે અને આ ત્રીજી સાઇડ પાણી છે અને આ વચ્ચે અહીંયા શું જોવા મળે છે જળ જોવા મળે છે તો એને શું કહેવામાં આવે છે અખાત કહેવામાં આવે છે ત્યારબાદ છે પંદરમ પ્રશ્ન ઇટાલીમાં આવેલી કઈ નદી દ્વારા બનેલું લોંબારડીનું મેદાન કાપના મેદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓપ્શન એ પો નદી ઓપ્શન બી રાઇન નદી ઓપ્શન સી લિમ્પોપો નદી કે ઓપ્શન ડી નાઇલ નદી તો ઇટાલીમાં આવેલી કઈ નદી જે છે એના કારણે આ લોમ્બાર્ડીનું મેદાન રચાણું છે કે જે કાંપના મેદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય તો આ લોમ્બાર્ડીનું મેદાન કઈ નદી બનાવે છે તો પો નદી બનાવે છે એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અને પો નદી ક્યાં આવેલી છે તો ઇટાલીમાં આવેલી છે તમને ડાયરેક્ટ આવું પૂછે કે ભાઈ પો નદી ક્યાં આવેલી છે તો ઇટાલીમાં આવેલી છે ત્યારબાદ છે સોળમો પ્રશ્ન નીચેના પૈકી કઈ પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ઓપ્શન એ હિમાદ્રી પર્વતમાળા ઓપ્શન બી શિવાલિક પર્વતમાળા ઓપ્શન સી હિમાચલ પર્વતમાળા કે ઓપ્શન ડી હિન્દુ કુશ પર્વતમાળા તો ભાઈ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે જે ઉત્તર હિમાલયમાં આવેલું છે બરાબર એ એને શું કહેવામાં આવે છે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે છે પ્રશ્ન નેતર આ વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ઓપ્શન એ સૂકા ઝાંખરાવાળા જંગલો ઓપ્શન બી ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો ઓપ્શન સી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો કે ઓપ્શન ડી મેંગ્રુવ જંગલો

તો આવું કયું પક્ષી છે જે ફરતે ક્ષારી માટી હોય એમાં નાણો ગોળ ટીબો કરે અને એની માટે થોડુંક આમ વચ્ચે મથાળામાં ખાડો કરે અને માથે ઈંડું મૂકે તો આ પક્ષી જે છે એ સુરખાબ છે બરોબર એટલે આપણો આન્સર ઓપ્શન નંબર બી સુરખાબ શા માટે પૂછીએ કે કારણ કે આપણું આ ગુજરાત રાજ્ય પક્ષી છે એટલે આની વિશેષતા તમને પૂછી શકે છે અને જી સિયામાં આપેલું છે આટલું જાણવા બરોબર એટલે આ યાદ રાખી લેવું પડે ત્યારબાદ છે ઓગણીસ મો પ્રશ્ન રાજ્ય અને નૃત્યની યોગ્ય જોડી બનાવો તો જોડી બનાવી લઈએ તો કેરળમાં કયું નૃત્ય થતું હોય છે તો કેરળમાં કથકલી નૃત્ય થાય છે ઉત્તર પ્રદેશમાં કથક નૃત્ય થાય છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશ તમિલનાડુમાં ભરતનાટ્યમ અને આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય થાય છે તો હવે જોડી જોઈ લઈએ પેલામાં ગ આવે તો પેલામાં ઘ તો ત્યારબાદ છે પ્રશ્ન નંબર વીસ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને તેના વહીવટી વડાની જોડી પૈકી કયું અયોગ્ય છે પેલું ગ્રામ પંચાયતમાં વહીવટી વડા તલાક ટીકમ મંત્રી ઓપ્શન ઓપ્શન બી નગરપાલિકાના ચીફ ઓફિસર સી મહાનગરપાલિકાના મેયર અને ઓપ્શન બરોબર ચોથું બરોબર જિલ્લા પંચાયતના વહીવટી વડા ટીડીઓ ઓપ્શન એ માત્ર બે ખોટું છે ઓપ્શન બી માત્ર ચાર ખોટું છે ઓપ્શન સી માત્ર બે અને ચાર ખોટા છે કે ઓપ્શન ડી માત્ર એક અને ત્રણ ખોટા છે તો તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત માં આવે નગરપાલિકામાં ચીફ ઓફિસર આવે મહાનગરપાલિકામાં મેયર આવે પણ જિલ્લા પંચાયતમાં ટીડીઓ નો આવે પણ ડીડીઓ આવે એટલે માત્ર ચાર ખોટું છે એટલે ઓપ્શન નંબર ડી ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે તો મિત્રો આ હતો આજનો વિડીયો વીસ જેટલા પ્રશ્નો આજના વિડીયોમાં મેં બનાવેલા છે જો આ વિડીયો તમને ગઈ હોય તો તમારા મિત્રો જોડે શેર કરો આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો સૌથી પહેલાં તમામ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો આવા નવા વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ